હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો આજે જોવાનું છે ગુજરાતમાં, ગુજરાતની અંદર આવેલો આણંદ જિલ્લો, આણંદ જિલ્લાને વિશેની માહિતી. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જે નીચે જમણી સાઈડ લાલ બટન આપ્યો છે તેની ઉપર, તેની બાજુમાં બેલ છે, બેલ ઉપર ક્લિક કરો જેથી કરીને અમારો નવો વિડીયો આવી શકે, તો તમારા પર પ્રથમ નોટિફિકેશન આવી શકે. તો જોઈએ આણંદ જિલ્લો. આણંદ જિલ્લાની સરહદ, આણંદ જિલ્લાની શહેરની સ્થાપના કોણે કરી હતી? આનંદજી વસાઈ. હકીકના અંત અને તાળા ઉદ્યોગના માટેનો કયો શહેર જાણીતો છે? ખંભાત. દેશમાં ખ્યાતનાથ ઇન્ટરનેશનલ ઓફ રૂરલ મેનેજમેન્ટ IRMA કંઈ આવેલી છે? આણંદ. ખંભાતનું જૂનું નામ શું છે? સ્તંભરથી હતું. NDDBની સ્થાપના કોણે કરી હતી અને ક્યારે? લાલ બહાદુર શાસ્ત્રીએ. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું ફૂલ ફોર્મ નામ છે. તો મુખ્યમથક ક્યાં આવેલું છે? મુખ્યમથક આણંદ. ગુજરાતની પ્રથમ ઇજનેરી કોલેજ આણંદ નજીક આવેલા વલભી વિદ્યાનગરમાં શરૂ થઈ હતી. વિદ્યાનગરી, તેને પણ વિદ્યાનગરી તરીકે પણ ઓળખવામાં છે. ગુજરાતનું કયું સ્થળ શ્વેતક્રાંતિના મુખ્ય મથક તરીકે ઓળખવામાં આવે છે? તો આણંદ. શ્વેતક્રાંતિના પિતા કોણ ગણવા છે? ડૉક્ટર વર્ગીસ કુરિયા. એશિયાની અમૂલ ડેરી ક્યાં આવેલી છે? એશિયાની સૌથી મોટી અમૂલ ડેરી ક્યાં આવેલી છે? તો આણંદની અંદર. ગુજરાતનું સૌથી મોટું વિદ્યુત મથક ક્યાં આવેલું છે? તો ધુવારણ. અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું મથક ક્યાં આવેલું છે? બોસાસણ. તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે આણંદનું? તો આણંદ. તાલુકા કેટલા છે? 8. આણંદ, ઉમરેઠ, તારાપુર, ખંભાત, પેટલાદ, સોજિત્રા, આકલાલ અને બોરસદ. તેની મુખ્ય નદી કઈ છે? કે સાબરમતી અને મહી. આણંદ જિલ્લાની સરહદ આણંદ જિલ્લાની ઉત્તરે ખેડા જિલ્લો, પૂર્વમાં વડોદરા જિલ્લો, દક્ષિણમાં ભરૂચ જિલ્લો તથા ખંભાતનો અખાત દરિયા કિનારે આવેલો છે અને પશ્ચિમની અંદર અમદાવાદ જિલ્લામાં આવેલો છે. તો મિત્રો, વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ કરો જેથી કરીને નવા અપડેટ તમને મળી રહે. અને આગળના વિડીયોની માહિતી માટે જમણી બાજુ નોટિફિકેશન હશે તેના પર ક્લિક કરો. ખુશ રહો મિત્રો. આજુબાજુ સાફ સફાઈ રાખવી. જય હિન્દ.